गुड मॉर्निंग विद्यार्थी मित्रों. सो आजना लेक्चरनी अंदर आपणे જોવાના છીએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક એ છે ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ અને ઇલેક્ટ્રોન ગ્રાહી ક્રિયાશીલ સમૂહ. અત્યાર સુધી આપણે અલગ અલગ પ્રકારના ક્રિયાશીલ સમૂહ જોયા છે. એની અંદર આપણે ખાસ કરીને એ વસ્તુ જોવાની છે કે ઇલેક્ટ્રોન દાતા એનો મતલબ કે જે ક્રિયાશીલ સમૂહ ઇલેક્ટ્રોનનું દાન કરી શકતા હોય તેને આપણે ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ કહીશું. અને જે ઇલેક્ટ્રોનને ગ્રહણ કરી શકે મતલબ ઇલેક્ટ્રોન લઈ લે કોઈ પાસેથી તેને આપણે ઇલેક્ટ્રોન ગ્રાહી ક્રિયાશીલ સમૂહ કહીશું. તો આપણે જોઈએ અહીંયા સૌ પ્રથમ કે ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ. ઇલેક્ટ્રોન દાતા એટલો મતલબ કે જે ઇલેક્ટ્રોનનું દાન કરી શકે છે. તમારે યાદ રાખવાના છે કે જે કયા કયા ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ છે. તો એની અંદર છે આલ્કાઇલ સમૂહ, આલ્કાઇલ, આલ્કોહોલ, ઇથર, એમાઇન અને હેલોજન. આટલા તમારે ક્રિયાશીલ સમૂહ યાદ રાખવાના છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. ચલો એ જ રીતે બીજો એક આપણો ટોપિક છે ઇલેક્ટ્રોન ગ્રાહી ક્રિયાશીલ સમૂહ. એનો મતલબ કે જે ઇલેક્ટ્રોનનું ગ્રહણ કરતા હોય, ઇલેક્ટ્રોનને આકર્ષતા હોય, સંયોજન બનેલું હોય તો એમાં ઇલેક્ટ્રોનને આકર્ષતા હોય, પોતાની તરફ ખેંચતા હોય તેને આપણે ઇલેક્ટ્રોન ગ્રાહી ક્રિયાશીલ સમૂહ કહીશું. બરાબર. તો એની અંદર આવશે, એકદમ સિમ્પલ છે, તમારે જનરલ એટલું યાદ રાખો કે આટલાના સિવાયના જે બીજા ક્રિયાશીલ સમૂહ છે એનો મતલબ કે એની અંદર આવી જશે નાઇટ્રો, સલ્ફોનિક એસિડ, કાર્બોક્સિલિક એસિડ, આલ્ડિહાઇડ, કીટોન, નાઇટ્રાઇલ. બરાબર. તો આ બધા જ ક્રિયાશીલ સમૂહ જનરલી તમારે આનો ઉપયોગ થશે. આ ક્રિયાશીલ સમૂહ એ કયા છે, બીજા પણ છે બાકીના, જે છે ઇલેક્ટ્રોન ગ્રાહી ક્રિયાશીલ સમૂહ. આનો ઉપયોગ ક્યાં આવે છે આપણે શીખીશું. ખૂબ જ ઉપયોગી છે આ ઘણા બધા ટોપિકના કન્સેપ્ટ સમજવા માટે. ઇલેક્ટ્રોન ગ્રાહી એટલે કે ઇલેક્ટ્રોનનું ગ્રહણ કરતા હોય અને ઇલેક્ટ્રોન દાતા જે ઇલેક્ટ્રોન આપતા હોય તે આપણને ખબર હોય તો ઘણા બધા આપણે કન્સેપ્ટ એની અંદરથી ક્લિયર કરી શકીએ છીએ. તો ખાસ આ બે તમારે યાદ રાખવાના છે. નેક્સ્ટ આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક ટોપિક જોવાના છીએ એ છે સહસંયોજક બંધનું વિખંડન. સહસંયોજક બંધનું વિખંડન એનો મતલબ કે સહસંયોજક બંધને તોડવાનો છે. સહસંયોજક બંધ શું છે પહેલાં તો એ શું છે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી છે. સૌથી પહેલાં તો એ સમજમાં આવવું જોઈએ તમને. સહસંયોજક શું છે, ઇલેક્ટ્રોનની ભાગીદારી છે. અને ઇલેક્ટ્રોનની ભાગીદારીને વિખંડન એટલે કે તેને તોડવાનું છે. તો સહસંયોજક બંધનું વિખંડન બે પ્રકારે થાય છે. એક છે વિષમ વિભાજન અથવા તો વિષમ વિખંડન, તમે એવો શબ્દ પણ વાપરી શકો છો. અને બીજો છે સમ વિભાજન. એકચ્યુઅલી નામ ઉપરથી તમને થોડો ઘણો આઈડિયા આવી જશે કે વિષમ અને સમ એક જ પ્રકારે બંને થતું હોય તો સમ કહીશું, જુદા જુદા પ્રકારે થતું હોય તો એને આપણે વિષમ કહીશું.
बराबर। तो पण आपणे डेफिनेशन लखीए, शुरुआत करिए विषम विभाजन थी। तो यूं कही सकिए कि ज्यारे सहसंयोजक बंध तूटे छे, सहसंयोजक बंध तूटे छे अने तेनाथी उत्पन्न थता, मतलब के बंध तूट्यो, बंध सेनो बनेलो होय, इलेक्ट्रॉन नी भागीदारी थी। तो आपणे डायरेक्ट लखीए के इलेक्ट्रॉन जे उत्पन्न थाय छे, बंध तूटे छे त्यारे कोई एक परमाणु, त्यारे कोई एक परमाणु इलेक्ट्रॉन गुमावे छे, तो बीजो परमाणु इलेक्ट्रॉन मेळवे छे। आवा विभाजन ने आवा विभाजन ने विषम विभाजन कहे छे। एकदम सिंपल डेफिनेशन जे के सहसंयोजक बंध जारे तूटे छे त्यारे कोई एक परमाणु इलेक्ट्रॉन गुमावशे अने कोई एक परमाणु इलेक्ट्रॉन मेळवे छे। तो ते ज प्रकारनुं जे विभाजन छे तेने आपणे शुं कहीशुं, तेने आपणे विषम विभाजन कहीशुं, तेने विषम विभाजन कहीशुं। तो एक क्वेश्चन मगज में थवो जोईए कि कोण इलेक्ट्रॉन गुमावशे अने कोण इलेक्ट्रॉन मेळवशे। तो एनो आधार छे परमाणुनी विद्युत ऋणता उपर। आपणे लखी शकीए अहींया के इलेक्ट्रॉन गुमाववो के मेळवो ते परमाणुनी विद्युत ऋणता पर आधार राखे छे। तो आपणे एक खूब ज इम्पोर्टंट आना बे प्रकारों जोईशुं, जेनी अंदर आपणे जोईए के कार्बन साथेना संयोजनोमां, कार्बन साथेना संयोजनोमां विषम विभाजन थता बे प्रकारना संयोजनों जोवा मळे छे। ज्यारे कार्बन एनी अंदर इन्वॉल्व होय ए वखते आपणने बे प्रकारना संयोजनों जोवा मळशे। कार्बन इन्वॉल्व ने एमां संयोजनमां पाछुं विषम विभाजन थाय, तो कया बे प्रकारना? तो एमांथी एक छे जेने आपणे कहीशुं कार्बोकेटायन, જેને કહેવામાં આવે છે કાર્બોકેટાયન। ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે, ડેફિનેશન પણ એકદમ સિમ્પલ છે, આપણે સમજીએ તેને, પણ તમારે આ વસ્તુ ખાસ સમજવાની છે કે કાર્બોકેટાયન શું છે।
બરાબર, તો ડેફિનેશન એકદમ સિમ્પલ છે. કેટાયનનો મતલબ ધન વીજભાર થાય, એટલે હંમેશા યાદ રાખજો કે ધન વીજભારિત. કાર્બનને કાર્બો કેટાયન, અને બીજો પ્રકાર પડે છે કાર્બ એનાયન. કાર્બ એનાયન એટલે કે ઋણ વીજભાર. એનો મતલબ કે આની વ્યાખ્યા પણ એકદમ સિમ્પલ થઈ ગઈ કે ઋણ વીજભારિત, ઋણ વીજભારિત કાર્બનને કાર્બ એનાયન કહેવાય. ઋણ વીજભારિત કાર્બનને કાર્બ એનાયન કહેવાય. તો આપણે સૌથી પહેલા અભ્યાસ કરીશું કાર્બો કેટાયનનો. સૌથી પહેલા આપણે અભ્યાસ કરીશું કાર્બો કેટાયન. ચલો, આપણને ડેફિનેશન તો ખબર પડી ગઈ છે કે કાર્બો કેટાયન શું છે. તો આપણે એની અંદર આગળ જોઈએ કે ધન વીજભાર ક્યારે થાય. તો આપણે જોઈએ કે જ્યારે ધન વીજભાર ક્યારે બને, કે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે જ બને, કે જ્યારે કાર્બન સાથેનો બંધ તૂટે છે, અને જો કાર્બન ઇલેક્ટ્રોન ગુમાવે તો તે કાર્બો કેટાયન ની રચના કરે છે. કાર્બન સાથેનો બંધ તૂટે સંયોજનની અંદર, અને જો કાર્બન ઇલેક્ટ્રોન ગુમાવતો હોય, ઇલેક્ટ્રોન ગુમાવે તો તેના ઉપર શું આવશે, ધન વીજભાર આવશે, તો તે કાર્બો કેટાયનની રચના કરશે. હવે જોવા જઈએ તો અહીં ધરાવતો જે બંધ આપણે લઈએ, એક સિમ્પલ કે કાર્બન અને બ્રોમિનનો બંધ છે. કાર્બનના ચાર બંધ આપણે બતાવી દઈએ છીએ, બરાબર. આ બંધ બ્રોમિન સાથેનો છે. હવે જોવા જઈએ અહીંયા તો વિદ્યુત ઋણતા બ્રોમિનની વધારે છે કાર્બન કરતાં. તો જ્યારે આ બંધ તૂટે છે, બંધ તૂટે છે ત્યારે બ્રોમિન છે તે ઇલેક્ટ્રોન લઈ લેશે, એના ઉપર ઋણ વીજભાર આવશે, અને કાર્બન ઉપર ધન વીજભાર આવશે. ધન વીજભારિત કાર્બન બનશે, જેને આપણે કાર્બો કેટાયન કહીશું, બરાબર. તો જે રીતે આપણે શીખ્યા હતા કાર્બનના પ્રકારો, પ્રાથમિક કાર્બન, દ્વિતીય કાર્બન, તૃતીય કાર્બન, ચતુર્થક કાર્બન, એ જ રીતે હવે અહીંયા પણ એવું બની શકે છે. કાર્બન ઉપર ધન વીજભાર તો આવી ગયો, પરંતુ જો અહીંયા જોવા જઈએ તો કાર્બો કેટાયનના પણ ચાર પ્રકાર પડે છે. કાર્બો કેટાયનના ચાર પ્રકારો છે. એમાં પહેલું વાત કરીએ આપણે, પહેલો છે જેને આપણે કહીશું મિથાઇલ કેટાયન. પ્રકારનું નામ છે મિથાઇલ કેટાયન. મિથાઇલ સમૂહ એટલે કે CH3 સમૂહ, અને કાર્બન ઉપર ધન વીજભાર હોય તો તેને આપણે મિથાઇલ કેટાયન કહીશું. તેને આપણે મિથાઇલ કેટાયન કહીશું. બાકીના ત્રણ હાઇડ્રોજન છે, જો ચાર સંયોજકતા થઈ, એક બંધ હશે એ તૂટી ગયો, જે અહીંયા ત્રણે ત્રણ હાઇડ્રોજન મૂકી દે, બંધ તૂટી ગયો, ઇલેક્ટ્રોન તો તેને ગુમાવી દીધો, આથી ધન વીજભાર આવ્યો અને એને ત્રણ બંધ થયા. ચલો, એ જ રીતે
बीजो प्रकार छे प्राथमिक कैटायन। एने एक डिग्री कार्बो कैटायन आवो शब्द पण वपराय छे। कार्बन ऊपर धन विजभार छे एटले के 1 डिग्री कार्बो कैटायन। तो एनो मतलब प्राथमिक कार्बन नी जे आपणी व्याख्या हती एवी ज व्याख्या थवी जोईए। प्राथमिक कार्बन नी व्याख्या शुं हती के एक कार्बन जो बीजा एक कार्बन साथे जोड़ायेलो होय, बाकीना बधा हाइड्रोजन होय, जो कार्बन बीजा एक ज कार्बन साथे जोड़ायेलो होय तो तेने आपणे प्राथमिक कार्बन कहेता हता। तो अहींया पण ए रीतनी डेफिनेशन थशे, थोड़ो फेरफार आई जशे। प्राथमिक कार्बो कैटायन एनो मतलब के डेफिनेशनमां एवुं थई जशे के जो धन वीज भारित कार्बन, धन वीज भारित कार्बन बीजा एक ज कार्बन साथे जोड़ायेलो होय, बीजा एक ज कार्बन साथे जोड़ायेलो होय तो तेने प्राथमिक कार्बो कैटायन कहेवाय। तो तेने प्राथमिक कार्बो कैटायन कहेवाय। चलो अहींया आपणे प्राथमिक कार्बो कैटायन बनाईए छे। बीजो एक कार्बन आपणे अटैच करी दईए, एना तो त्रणे त्रण बंध बतावी दईए, कार्बन ऊपर धन वीजभार बतावी दईए एटले एक बंध एनो ओछो थई गयो અને બાકીના બે આપણે હાઇડ્રોજન બતાવી દઈએ। તો આને મારે લખવું હોય તો લખાય CH2 CH3, ધન વીજભાર। હવે CH3 CH3 હોય તો તેને ઇથાઇલ કે ઇથેન કહેવામાં આવે, બરાબર। CH2 CH3 હોય તો તેને ઇથાઇલ કહેવામાં આવે, અને જો ધન વીજભાર છે આથી એનું નામ થઈ જશે ઇથાઇલ કેટાયન। કે જે કેવો છે, પ્રાથમિક છે, પ્રાથમિક છે, બરાબર। એકદમ સિમ્પલ છે ડેફિનેશન પ્રાથમિકની, દ્વિતીયકની। ચલો એ જ રીતે આપણે આગળ જોઈએ હવે કે જે રીતે પ્રાથમિક કાર્બો કેટાયન આવ્યું જે રીતે એ જ રીતે આવશે દ્વિતીયક કાર્બો કેટાયન, એ જ રીતે આવશે દ્વિતીયક કાર્બો કેટાયન। આપણો ત્રીજો પ્રકાર પડશે જે છે દ્વિતીયક કાર્બો કેટાયન, જેને આપણે 2 ડિગ્રી કહીશું। વ્યાખ્યા એકદમ સિમ્પલ થઈ જશે, તમે તમારી જાતે પણ લખી શકો છો। શું થઈ જશે, જો ધન વીજ ભારિત કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હોય, ધન વીજ ભારિત કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો હું શું કરું છું કે અહીં જે કાર્બન ઉપર ધન વીજ ભાર મૂકું છું અહીંયા તે બીજા 2 કાર્બન સાથે હું અટેચ કરી દઉં છું, બીજા 2 કાર્બન સાથે, તો તેને આપણે શું કહીશું, દ્વિતીય કાર્બો કેટાયન કહીશું। અહીંયા ધ્યાન રાખજો, મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરી બેસતા હોય છે કે કાર્બનની સંયોજકતા દર્શાવવામાં ધન વીજભાર આવ્યો છે અથવા તો ઋણ વીજભાર આવે છે। કોઈ પણ પ્રકારનો વીજભાર ઉત્પન્ન થાય છે તે વખતે એકચ્યુઅલી બંધ તૂટ્યો હોય છે તો તે બંધને ગણવામાં આવતો નથી, અહીંયા 3 જ બંધ થશે એના। એક ઉપર તો ધન વીજભાર છે, મતલબ આ કાર્બન જે આપણે લઈએ છીએ, બરાબર, જે આપણો દ્વિતીય કાર્બો કેટાયન છે જેના એક બંધ આ કાર્બન સાથે છે, બીજો બંધ આ કાર્બન સાથે છે, ત્રીજો બંધ એક હાઇડ્રોજન જોડે છે, અને એક ધન વીજભાર છે। ધન વીજભાર ક્યાંથી આવ્યો છે, તેનો એક બંધ હતો ચોથો, એ તૂટીને જ આવ્યો છે। એટલે ખાસ સમજો, તેની સંયોજકતા ફેરફાર અહીંયા થશે। ધન વીજભારિત કાર્બન બીજા 3 જ પરમાણુ સાથે જોડાયેલો હશે, એક એના ઉપર વીજભાર હશે। ઋણ વીજભારિત કાર્બન પણ તેની સંયોજકતા 3 થઈ ગઈ હશે, એક એના ઉપર કયો હશે, ઋણ વીજભાર હશે। તો સેમ એ જ રીતે ચોથો પ્રકાર પડશે તૃતીયક કાર્બો કેટાયન। તો ડેફિનેશન સિમ્પલ છે,
જો ધન વીજ ભારિત કાર્બન બીજા ત્રણ કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને આપણે તૃતીય કાર્બો કેટાયન કહીશું. ચલો મૂકી દઈએ આપણે કાર્બન, એના ઉપર ધન વીજ ભાર અને એ બીજા ત્રણ કાર્બન સાથે. તો આ શું થઈ જશે? તમારો તૃતીયક કાર્બો કેટાયન. તૃતીયક કાર્બો કેટાયન. તો ચતુર્થક કેમ ના થઈ શકે? ચતુર્થક કાર્બન તો પોસિબલ છે, ચતુર્થક કાર્બન એટલે જો કાર્બન બીજા ચાર કાર્બન સાથે જોડાયેલો હોય. પરંતુ તમને હમણાં જ કીધું બંધ તૂટે છે, આથી એના ઉપર ધન વીજભાર આવે છે, આથી તેનો એક બંધ ઓછો થઈ ગયો. કેમ કે બંધ તોડીને તો તેના ઉપર ધન વીજભાર આવે, તેને ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. તો ચતુર્થક કાર્બનમાં તો શું થાય? ધન વીજ ભારિત કાર્બન હોય એટલે ચતુર્થક કાર્બન એટલે કોઈ પણ કાર્બન બીજા ચાર કાર્બન સાથે જોડાયેલો હોય. અહીંયા તો ત્રણ જ બંધ બની શકે છે, એક તો ધન વીજ ભાર છે, આથી ચતુર્થક કાર્બન કાર્બોકેટાયન સર ચતુર્થક કાર્બોકેટાયન પોસિબલ નથી. હવે ખાસ જે મોસ્ટ આઈએમપી નીટ JEE બધા જ માટે આ જે ક્રમ છે કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ, કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ એ ખાસ અગત્યનો છે અને ઘણા બધા કન્સેપ્ટમાં પણ કામમાં આવશે. અને જે ક્રમ છે એ પણ નીટ JEE MCQમાં પૂછાઈ ગયેલો ક્રમ છે. તો સૌથી વધારે સ્થાયી એ તૃતીયક હશે કેમ આપણે જોઈએ. આપણે ચડતા ક્રમમાં લખીએ છીએ તો સૌથી ઓછો સ્થાયી છે મિથાઇલ કેટાયન. એના કરતા વધારે સ્થાયી છે પ્રાથમિક કેટાયન. એના કરતા વધારે સ્થાયી છે દ્વિતીય કેટાયન અને સૌથી વધુ સ્થાયી છે તૃતીય કેટાયન. હવે આવું કેમ છે આપણે એ સમજવાનું છે. એનું રીઝન શું છે કે તૃતીયક સૌથી વધારે સ્થાયી છે અને મિથાઇલ સૌથી ઓછો સ્થાયી છે? તો હંમેશા યાદ રાખજો કે કોઈ પણ પરમાણુ હોય, કોઈ પણ તત્વો હોય, દુનિયાની કોઈ પણ તમે દ્રવ્ય લઈ લો, તે પોતાની જાતે સ્થાયી બનવા માટે પ્રયત્નશીલ હોય છે. તે ગમે તેમ કરીને પોતાની જાતે સ્થાયી થવા માટે, સંયોજન પોતે ગમે તે રીતે સ્થાયી થવા માટે પ્રયત્ન કરશે. જો તે સ્થાયી નહીં થઈ શકતો હોય તો તે સ્વરૂપમાં આપણને જોવા મળશે નહીં, અથવા તો ખૂબ જ ટેમ્પરરી માઇક્રોસેકન્ડ માટે ટેમ્પરરી જોવા મળશે, ફરીથી તેનું વિઘટન થઈ જશે અને પોતે સ્થાયી સ્વરૂપમાં આવી જશે. તો આપણે હમણાં શીખ્યા હતા ઇલેક્ટ્રોન દાતા અને ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહો, એનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. તમે જુઓ કે ધન વીજભાર આવ્યો. હવે ધન વીજભારિત અથવા તો ઋણ વીજભારિત આયન તો તે સ્થાયી વધારે રહી ના શકે, કેમ કે તેના ઉપર વીજભાર છે. હંમેશા તટસ્થ સંયોજનો જ સ્થાયી હોય છે, વધુ સ્થાયી હોય છે એવું કહી શકીએ. તો હવે અહીંયા જોઈશું કે ધન વીજભાર આવવાના કારણે તેની અંદર અસ્થાયીતા ઉત્પન્ન થાય છે. તો ધન વીજભારને તટસ્થ કોણ કરે? તો ઋણ વીજભાર તટસ્થ કરે. તો આપણે જે પણ ભણીએ છીએ તો ઋણ વીજભાર કોણ ધરાવે છે? તો ઇલેક્ટ્રોન ધરાવે છે. તો અહીં જોવા જઈએ તો જો ઇલેક્ટ્રોન એને ગમે ત્યાંથી મળી જાય, ઇલેક્ટ્રોન ગમે ત્યાંથી મળી જાય તો શું થશે? તો તે સ્થાયી બની શકે. તો તે શું થઈ શકે? સ્થાયી બની શકે. તો હવે અહીંયા કંઈક એવું જ જોવા મળે છે. આપણે જે આગળ ભણ્યા હતા કે ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ, તો આપણે અહીંયા એક સિમ્પલ રીઝન અહીંયા મૂકી શકીએ કે કાર્બોકેટાયનમાં જેમ ઇલેક્ટ્રોન
दाता समूह वधता जाए, जेम इलेक्ट्रॉन दाता समूह वधता जाए तेम एवं कही सकिए के तेनी स्थायीता वधती जाए। आवुं केम थाय छे आपणे समझिए, इलेक्ट्रॉन दाताना कारणे थशे शुं? तो इलेक्ट्रॉन दाता शू करशे के जे धन वीज भारने तटस्थ करवा माटे मददरूप थशे, तटस्थ करवा माटे मददरूप थशे। इलेक्ट्रॉन दाता एनो मतलब के ते इलेक्ट्रॉन तेने दान नथी करी देतो, इलेक्ट्रॉन तेनी नजीक लई जशे। आपणे शीखीशुं आ वस्तु आगळ पण डिटेलमां। तो जो हवे अपने मिथाइल केटायन जोईए छीए तो कार्बन धन वीज भारित छे अने धन वीज भारित कार्बन साथे त्रण हाइड्रोजन छे अने हवे हाइड्रोजन इलेक्ट्रॉन दाता क्रियाशील समूह नथी। तो का मिथाइल केटायन पासे एक पण एवो समूह नथी के जे इलेक्ट्रॉननुं दान करी सके, इलेक्ट्रॉननुं दान करी सके, एनो मतलब के ते सौथी वधारे अस्थायी थशे। चलो प्राथमिक आपणे लईए तो प्राथमिकनी अंदर जो आ एक आपणो समूह छे मिथाइल समूह, एनो मतलब के ते कयो छे अल्काइल समूह छे, अल्काइल समूह छे। तो अल्काइल समूह तो आपणे शीख्या छे के जे शुं करे छे इलेक्ट्रॉननुं दान करे छे, इलेक्ट्रॉननुं दान करे छे। तो शुं थशे ते पोताना इलेक्ट्रॉन कई बाजू लई जशे, धन वीज भारित कार्बन तरफ लई जशे। तो तेना कारणे शुं थशे, धन वीज भार ओछो थशे, तेनी स्थायीता वधशे। चलो सेम एज रीते द्वितीयकमां जोवा जोईए तो द्वितीयकमां एवा बे इलेक्ट्रॉन दाता समूह छे, बे मिथाइल छे, बे इलेक्ट्रॉन दाता समूह छे। અને તૃતીયકમાં જોવા જઈએ તો તૃતીયકમાં તો ત્રણ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, ત્રણ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે કે જે શું કરે છે ધન વીજ ભારને તટસ્થ કરવા માટે પ્રયત્ન કરે છે, ધન વીજ ભારને તટસ્થ કરવા માટે પ્રયત્ન કરે છે। તો આપણે એના માટે લઈ શકીએ કે તે સૌથી વધારે સ્થાયી હશે। એટલે ખાસ આ વસ્તુ સમજવાની છે કે જ્યાં પણ ધન વીજ ભાર હોય, એકચ્યુઅલી અહીંયા તો કાર્બન ઉપર લખ્યો છે પરંતુ કોઈ પણ જગ્યાએ ધન વીજ ભાર હોય અને જો તેની સાથે ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ, ઇલેક્ટ્રોનનું જે દાન કરી શકતા હોય તેવા ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય તો તેની સ્થાયીતા શું થાય? વધે। ક્લિયર છે? તો આપણે કાર્બોકેટાયન સુધી રાખીએ છીએ। એકદમ સિમ્પલ ટોપિક છે પણ ખૂબ અગત્યનો છે અને વાંચજો, નહીંતર પછી શું થઈ જશે ભૂલી જવાશે અને તમારે સરખી રીતે તૈયાર કરવો જ પડશે કમ્પલસરી, કેમ કે 12th સ્ટાન્ડર્ડમાં પણ ખૂબ ઉપયોગી છે આ ટોપિક। નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કાર્બ એનાયન જોઈશું અને તેની સાથે સાથે આપણે સમવિભાજન થાય છે અને તેના કારણે શું ઉત્પન્ન થાય છે, શું બને છે તેના વિશે આપણે ચર્ચા કરીશું।